ગોબર થાપવાના લીધે અનોખી ડિઝાઇન ઉત્પન્ન થઈ રહી છે હાલ રાપરની વાત કરીએ તો હાલ શિયાળાની ઠંડી ઋતુ છે અને શિયાળાની ઠંડી ઋતુમાં હાડ થીજવી દેતી પડી રહી છે ઠંડી ત્યારે આજના આધુનિક યુગમાં બળતર અને છાણાનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારમાં વિશેષ જોવા મળે છે શિયાળાની શરૂઆતના પંદર દિવસ પહેલા ગ્રામ્ય લોકો તાપડા માટે લાકડા અને છાણા પર રસોઈ બનાવવા માટે અગાઉથી જ વ્યવસ્થા કરવામાં આવે છે આજના શહેરી કલ્ચરમાં લાકડા અને છાણાની વિશેષતા વિસરાઈ રહી છે આજના સમયમાં ગેસ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ દ્વારા ઠંડી ઉડાડવા અને રસોઈ બનાવતા જોવા મળી રહ્યા છે ત્યારે વાગડ વિસ્તારમાં રાપર તાલુકામાં હજુ પણ ગ્રામ્ય સંસ્કૃતિનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે અને જોવા મળી રહ્યું છે વન વગડામાં કે તળાવના કાંઠે કે આવાવરું જગ્યાએ મહિલાઓ વહેલી સવારે પાંચ છ વાગે વધાણમાં છાણા એકઠા કરી પડતર સ્થાન પર છાણા બનાવી સુકાવી રહી છે ત્યારે રાપર શહેરના ઓઢવાળા તળાવની કિનારે આવેલા રાજાશાહી વખતના એક કુવાની આસપાસ મનમોહક મનમોહકદામાં છાણા થેપવાની પ્રક્રિયાએ મનમોહેલી રીતે તે રીતે ડિઝાઇન બનાવી ગ્રામ્ય સંસ્કૃતિની યાદ અપાવે તેવી સંસ્કૃતિની યાદ આવી જાય છે આમ પણ મોટાભાગના ગુજરાતમાં આવેલા ઓગણીસ હજારથી વધારે ગામડાઓ છે ત્યારે ગામડાઓમાં આવી અનોખી છાણા થાપવાની ડિઝાઇનો પણ જોવા મળતી હોય છે ત્યારે હાલમાં તો આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે રાપરનું છે કે જ્યાં ગ્રામ્ય સંસ્કૃતિને યાદ અપાવતી આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે અને છાણા થાપી અને આ પ્રક્રિયા કરતા જોવા મળી રહ્યા છે અને મનમોહક દ્રશ્યો અને ડિઝાઇન જોવા મળી રહી છે ત્યારે શિયાળાની કકડતી ઠંડીમાં છાણા અને લાકડાના ઉપયોગથી ઠંડી ઉડાડવા માટે અને ઠંડક થી રાહત મેળવવા માટે ધાબડાની સામે વહેલી સવારે તાપણા કરતા લોકો જોવા મળે છે અને આ તાપણામાં લાકડા અને છાણાનો ઉપયોગ થતો હોય ત્યારે આ છાણા થાપવાના લીધે અનોખી ડિઝાઇન જોવા મળી રહી છે જે આપ દૃશ્યમાં નિહાળી રહ્યા છો